જો એ સાંભળો, આજના કામમાં જરાય મિસ્ટેક થવી ના જોઈએ. મારા પપ્પા અને ભરતસિંહની જૂની દુશ્મની છે અને ભરતસિંહની દીકરી ઘણા સમય પછી આ ગામમાં પાછી આવી રહી છે. એ જેવી જ આ ગામમાં પગ મૂકે એવી જ એને ઉઠાવી લેવાની છે. ચલો એ બાકડો ખાલી કરો. બે આ છે કોણ જેનાથી તમે આટલા બધા ડરો છો? આપણે ચાર છીએ અને એકલો તો પણ ત્યાંથી ઉભા થઈને આપણે આવતા રહ્યા. બે ભાઈ, તું હમણાં જ આ ગામમાં આવ્યો છે એટલે તું આને ઓળખતો નથી. એ તારા પપ્પા કરતા પણ માથા ભારે છે. તને ભલે લાગે એ એકલો, પણ એકલો એકડો છે. એવું છે એમ? તો હવે તું પણ જોજે, સમય આવે એટલે હું એને એવો મારીશ કે એની બધી દાદાગીરી ઉતરી જશે. જો ભાઈ, અત્યારે બધી વાત મૂક, આપણે જે કામ માટે આવ્યા છીએ એમાં ધ્યાન દે. હા, આને તો હું જોઈ લઈશ, પણ પેલા ભરતસિંહની દીકરી આ ગામમાં જેવો પગ મૂકે એવી જ એને ઉઠાવી લેવાની છે. લાગે છે આજે ગામમાં કાળા ધોળું થવાનું છે. આ વાતની જાણ મારે ભાઈને કરવી પડશે. અરે નાનકા, તું અહીંયા શું કરે છે? ભાઈ, હું તમને એક વાત કહેવા આવ્યો છું. પેલો રાજધાનો દીકરો આપણા ગામના ભરતસિંહની દીકરીને ઉઠાવવાની વાત કરતો હતો. શું? પણ એમની દીકરી આ ગામમાં તો છે નહીં. ખબર નહીં, પણ એ લોકો કહેતા હતા કે જેવી આ ગામમાં પગ મૂકે એવી જ એને ઉઠાવી લેવાની છે. ઓહ, એટલે ભરતસિંહની દીકરી ગામમાં પાછી આવી રહી છે એમને. સારું, તું ઘરે જા. જ્યાં સુધી તારો આ ભાઈ બેઠો છે ત્યાં સુધી આ ગામમાં કંઈ જ ખોટું નહીં થવા દઉં. હા સારું ભાઈ, પણ મને એમ કહો કે તમે આખો દિવસ ફોનમાં શું કરતા હોવ છો? કઈ નહીં, MPL યુઝ કરું છું. હા, MPL શું છે? MPL ઇન્ડિયાનું સૌથી મોટું ગેમિંગ પ્લેટફોર્મ છે. આ મહિને MPL લઈને આવ્યું છે બહુ બધા માલામાલ ટુર્નામેન્ટ, જે આપણને લાખોપતિ બનાવશે. જેવી રીતે કે રમી, કોલબેક અને સાપસીડી જેવી આપણી ફેવરેટ ગેમ છે. અને જીતો 6.5 લાખ સુધીની લીડર બોર્ડ દરરોજ. તો રાહ કોની જોવે છે? ડાઉનલોડ કર MPL પ્રો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને મારો પ્રોમો કોડ PRAKASH100 યુઝ કર તો તને મળશે 100 રૂપિયા સુધીનું કેશબેક અને એને તું તારી ફેવરેટ ગેમ પર યુઝ કરી શકે છે. આટલું જ નહીં, બીજું પણ ઘણું બધું છે. તમને પહેલી ડિપોઝિટ ઉપર 10,000 રૂપિયા સુધીનો ચાન્સ અને એના પછી તમને મળશે 200% સુધીનું બોનસ. ભાઈ, 200% સુધીનું બોનસ? હા ભાઈ, તો લૂંટી લે કેશબેક. અને હા, તું રોજ રમી શકે છે. રમી, સાપસીડી અને લૂડોમાં લાખ સુધીનું ગેરેન્ટેડ ટુર્નામેન્ટ. અને હા ભાઈ, ડિપોઝિટ ઓફરમાં નવા યુઝરને 200 રૂપિયાના ડિપોઝિટ પર 1000 કોઇન્સ અને 200% કોઇન્સ મળશે. તો હવે તમે રાહ કોની જોઈ રહ્યા છો? લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને ડાઉનલોડ કરો MPL પ્રો અને મારો પ્રોમોકોડ PRAKASH100 યુઝ કરો તો તમને મળશે 100 રૂપિયા સુધીનું રોકડ બોનસ અત્યારે ને અત્યારે. તો ભાઈ, હું પણ અત્યારે ડાઉનલોડ કરીશ MPL પ્રો. આ મંદિરે પહેલા હું રોજ દર્શન કરવા આવતી હતી. ચલો પહેલા મંદિરે જતી આવું, પછી ઘરે જાઉં. અરે વાહ, આ ગઈ ત્યારે કેવી હતી અને અત્યારે તો એકદમ ટોપ થઈ ગઈ છે. જો કે આમ તો આની સાથે મારું કંઈ લાગતું ઓળખતું નથી, પણ છે આ ગામની દીકરી એટલે આજે મારે આની રક્ષા કરવી જ પડશે. ચલો પ્રકાશભાઈ, બની જાઓ ઘડીક માટે આના બોડીગાર્ડ. એ ભાઈ, જલ્દી આમજો, એ આવી ગઈ. હા એ તો છે, પણ પેલો કેમ એની પાછળ પાછળ આવે છે? કિશન, તો રહેવા દેજે. જ્યાં સુધી એની સાથે હોય ત્યાં સુધી એનું નામ ના લેતો. હે મારી માં, પહેલા હું રોજ તમારા મંદિરે આવતી હતી, પણ હું બહાર ગઈ હતી એટલે અવાતું નહોતું. પણ હવે હું પાછી આ ગામમાં આવી ગઈ છું એટલે રોજ તમારા દર્શન કરવા જરૂર આવીશ. હે મારી માં, હું રોજ તો તમારા ધામે નહોતો આવતો, પણ હવે લાગે છે આ છોકરીના કારણે મારે તમારા ધામે રોજ આવવું પડશે. અરે હોય, આ શું બોલી રહ્યો છે અને કઈ છોકરીની વાત કરે છે? તારી જ વાત કરી રહ્યો છું અને જ્યારે પણ તું આ મંદિરે આવીશ તો મારે તારી પાછળ આવવું જ પડશે તારી રક્ષા કરવા માટે. આ તું શું બોલી રહ્યો છે? મને કઈ જ સમજાતું નથી અને મને કોઈની જરૂર નથી એટલે ચૂપચાપ જતો રહે અહીંથી. સારું, ત્યારે જો તને મારી જરૂર ના હોય તો ચાલ ઉપાડ, પણ થોડી જ વારમાં તને બધું જ સમજાઈ જશે. સી ખબર શું શું બોલી રહ્યો છે, ચાલ હટ.
એ ભાઈ લાગે છે પેલો જતો રહ્યો, ચાલો ઉઠાવી લઈએ આને. અરે ઓય, કોણ છો તમે લોકો? એ તો અમે જ્યારે તને ઉઠાવીને લઈ જશું ને તાણે તને ખબર પડશે કે અમે છે કોણ. જાઓ એ ઉઠાઈ લો આને. ફક્ત 15 સેકન્ડ નો ટાઈમ આપું છું તમને લોકોને, કેમ કે મારો ખોપડો છટકતા ફક્ત 15 સેકન્ડ જ લાગે છે, અને જો એ છટકી ગયો તો હું એકના હાથ ભાંગી નાખીશ, બીજાના પગ ભાંગી નાખીશ, ત્રીજાના માથાના બધા વાળ કાઢી નાખીશ, અને ચોથાના શરીરના બધા હાડકા. એ ફટાફટ ભાગો અહીંયાથી. અરે વાહ, આને તો ખતરનાક ધમકી આપી આ લોકોને. જોઈ લીધું હું કેમ તારી સાથે આવવાનું કહેતો હતો. તું ઘણા ટાઈમ પછી આ ગામમાં આવી છે એટલે તને અહીંયાની હજુ કંઈક ખબર નથી, પણ મને અહીંયાની એકો એક વાતની ખબર હોય છે કે શું થઈ રહ્યું છે અને શું થવાનું છે. બાકી મને આમ કોઈ છોકરીઓ પાછળ ફરવાનો જરાય ઇન્ટરેસ્ટ નથી. સોરી, મને માફ કરજે, હું તને ટપોરી સમજતી હતી પણ તું એવો નથી, અને ખરેખર આજ તારા કારણે હું બચી ગઈ એટલે થેન્ક યુ સો મચ. અને હા, આઈ એમ નીતિ, એન્ડ યુ? પ્રકાશ. સારું, ત્યારે ચાલ કાલે મળશું. હા ચોક્કસ, ચાલ બાય. અને હા, તારો નંબર મળશે, જો હું કાલે ઘરેથી નીકળીશ તો તને ફોન કરીશ. હા, કાટ તારો ફોન. બોલ. 99 98. કેમ બીજા આંકડા કાનમાં બોલ્યો? પ્રાઇવેટ છે બકા, બધાને ના દેવાય. ચાલ મળીએ કાલે. ઓકે બાય. ઓહો, આવી ગઈ મારી દીકરી, વેલકમ વેલકમ. કેવું રહ્યું તારું ભણવાનું? પપ્પા, અત્યાર સુધી તો બધું સારું જ હતું, પણ જેવો જ મેં આ ગામમાં પગ મૂક્યો એવા 4 લુખા આવીને મને ઉઠાઈ જવાની વાત કરતા હતા. શું? કોણ હશે વડિયા લોકો? એલા રાજના જ માણસો હશે. તો દીકરી પછી શું થયું? પછી એક છોકરો ત્યાં આવ્યો અને એને જોઈને જ એ બધા ભાગી ગયા. ઓહો, તો તે બીજું કોઈ નહીં, પ્રકાશ જ હશે. હા પપ્પા, પ્રકાશ જ હતો, પણ એ છે કોણ કે એને જોઈને જ એ બધા ઊભી પૂંછડીએ ભાગી ગયા. અરે હવે પ્રકાશની શું વાત કરું તને, એ એકલો પણ એકડો છે એકડો. એના કારણે આપણા ગામમાં ક્યારે ખોટું થતું નથી, અને જ્યાં ખોટું થવાનું હોય ત્યાં પહેલાથી જ પહોંચી જાય છે. સારું દીકરી, હવે તું થાકી ગઈ હોઈશ, થોડો આરામ કર, મારે કામ છે એ પતાવી દઉં. હા સારું પપ્પા. વાહ, મારા પપ્પાની નજરમાં આ છોકરાની બહુ સારી ઇમ્પ્રેશન છે, અને ખરેખર જિંદગીમાં પહેલી વાર આવો છોકરો ભટકાયો. જો આવા છોકરા સાથે મારા લગ્ન થઈ જાય તો જીવન જીવવાની મજા જ અલગ થઈ જાય. અરે રે, પહેલી જ મુલાકાતમાં હું કેટલું બધું વિચારવા લાગી, અને એના તો મનમાં પણ નહીં હોય કે કોઈ છોકરી એને મળી હતી. એ હા, લાય તો એને ફોન કરવા દેતો. હેલો. મને ખબર જ હતી કે ઘરે જઈને તારો ફોન મારા ઉપર આવવાનો જ. શું વાત કરે છે, પણ કઈ રીતે? તારા પપ્પાના મોઢે મારી તારીફ સાંભળી લીધી. વાહ, કેવું પડે, તારું તો દિમાગ પણ જોરદાર છે. હા, એટલે તો લોકો મને ચાહે છે. હા એ તો છે, અને એક વાત કહું? હા બોલ. તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? ના. શું, કેમ? ના, આજ સુધી કોઈએ મને સામેથી કહેવાની હિંમત કરી છે કે ના, આજ સુધી મેં કોઈને સામેથી કીધું છે. ઓ, એવું છે એમ. કદાચ તને કોઈ સામેથી કહે તો તું હા પાડે ખરી? હા, કેમ કે મારી જોડે પણ એક પ્યારું પ્યારું દિલ છે. એવું તો એ દિલને કહી દેજે, એમાં કોઈ ટૂંક જ સમયમાં એન્ટ્રી મારે છે. જોઈએ, જે વેલા એ પેલા. સારું ચાલ, પપ્પા આવે છે, કાલ મળું. ઓય દિલ, થોડી જગ્યા કરી રાખજે, તારામાં રહેવા કોઈ આવી રહ્યું છે. અરે શું થયું પેલા પદસિંહની દીકરીનું, આઈ કે નહીં? પપ્પા, એ આઈની એના ઘરે પણ જતી રહી. શું, તો તમે લોકો એને ઉઠાવી કેમ નહીં? પપ્પા, અમે એને ઉઠાવી લે, પણ ત્યાં શું થયું એ તમને કહું.
શીટ, એટલે પેલો પ્રકાશ આજે પાછો વચ્ચે આવી ગયો એમ ને? એના કારણે એ ગામમાં આપણું કંઈ કામ નથી થતું, એટલે હવે હું એને નહીં છોડું. ભરતસિંહનું બોર્ડ પછી પૂરું કરીશ, પહેલે એ પ્રકાશને હટાવવો પડશે રસ્તામાંથી. સાંભળો, કાલે બધા તૈયાર રહેજો, એ પ્રકાશને કાલે જીવતો નહીં મૂકવાનો. પપ્પા હું આવું હું મંદિરે જઈને. સારું જા, અને સાંભળ, હું કાનો જોઈ રહ્યો છું કે તારા ચહેરા પર બહુ જ ખુશીઓ છલકાઈ રહી છે, એનું કઈ કારણ? ના પપ્પા, એવું કઈ નથી. અરે દીકરી, તું તારા પપ્પાથી વાત છુપાવે છે? હું ગઈકાલે તારી બધી જ વાત સાંભળી ગયો હતો, પણ હું તને કઈ જ ના બોલ્યો. કેમ કે તે એકદમ પરફેક્ટ છોકરાને પસંદ કર્યો છે, કેમ કે મારા દુશ્મનો ઘણા બધા છે અને એમને જવાબ દેવા માટે મારે આવા જ જમાઈની જરૂર હતી. અને ચાલ, હું પણ આવું છું તારી સાથે મંદિરે. જો પ્રકાશની હા હોય તો મને કઈ જ વાંધો નથી. શું વાત કરો છો પપ્પા, થેન્ક યુ સો મચ. ચલો ચલો ફટાફટ. ભાઈ બેસો, અહીંયા એ આટલામાં જ હોય છે. પપ્પા જલ્દી આમ જુઓ, ભરતસિંહ અને એની દીકરી આવી રહ્યા છે. વાહ, સારું થયું આ મળી ગયો, આજે તો આનું પણ કામ પૂરું કરી નાખીએ. ચલો એ. અરે રે, આ શું, આ લોકો અહીંયા શું કરે છે? ભરતસિંહ, એક જમીન માટે તે મારી જોડે દુશ્મની કરી હતી, બોલ હવે એ જમીન પ્રેમથી આપી છે કે નહીં? એ મારી તમામ જમીન મારી દીકરીના નામે છે અને હું એને કોઈને નહીં આપું, સમજ્યો? સારું, ત્યારે આજે ઉઠાઈ લઈએ તારી દીકરીને અને કરાઈ દઈએ એના લગ્ન મારા દીકરા સાથે, એટલે એ બધી જમીન મારી. જાવે ઉઠાઈ લો એને. તમે મને ઉઠાવાની વાત કરો છો, તો સાંભળો, મેં પ્રકાશને ફોન કરી દીધો છે અને તમને તો ખબર જ છે ને કે એનો ખોપડો છટકતા ફક્ત 15 સેકન્ડ જ લાગે છે અને એમાંથી 10 સેકન્ડ તો થઈ ગઈ છે, તો તમે તમારો જીવ બચાવવા માંગતા હોય તો 5 સેકન્ડમાં જતા રહો. ના ના, રહેવા દો, હવે ના જતા, કેમ કે મારા બોલતા બોલતા એ ટાઈમ પૂરો થઈ ગયો છે. એકવાર પાછળ જોવો. ટાઈગર ટાઈગર નીચે ખરેખર પ્રકાશ, તારી વાત થાય એમ જ નથી અને આજે હું તારો આભાર માનું એટલો ઓછો છે, કેમ કે તે મારી દીકરીની લાજ 2 વાર બચાવી છે. અને હા પ્રકાશ, આના બદલામાં હું તને કંઈક આપવા માંગુ છું, જો તારી હા હોય તો. હા બોલો, શું આપવા માંગો છો? મારી દીકરીનો હાથ, જો તારી મરજી હોય તો. હા, મારી મરજી તો છે, પણ તમને ખબર ના હોય તો એક વાત કહી દઉં કે મારા સેંકડો દુશ્મનો છે, જો એના કારણે આને વાંધો ના હોય તો હું તૈયાર છું. મને કઈ જ વાંધો નથી, ભલે રહ્યા તમારા દુશ્મનો સેંકડો, પણ એ બધા માટે તમે છો એકડો. આ કરસો ઝઘડો અને આ મેઠો સેવા.